વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ બ્રહ્મ સ્વરૂપનો બફાટ, ખોડિયાર માતાજી બાદ ગોરા કુંભાર વિશે બફાટ કરતા પ્રજાપતિ સમાજમાં રોષ, પ્રજાપતિ સમાજની રાજકોટ કલેક્ટર પાસે કડક પગલાં લેવા માંગ. બ્રહ્મસ્વરૂપ સ્વામીને લઈને સાંસદ રામ મોકરિયાનું નિવેદન, કહ્યું હિન્દુ સમાજમાં ભાગ ન પડે તે સાધુઓએ જોવું જોઈએ. બ્રહ્મસ્વરૂપ સ્વામીએ પ્રજાપતિ સમાજનું અપમાન કર્યું. રામ મોકરિયાની સ્વામિનારાયણ સાધુઓને ચેતવણી, કહ્યું સ્વામિનારાયણના સાધુઓ કોઈ વિશે ટિપ્પણી ના કરે, વારંવાર આવી ભૂલ ના થવી જોઈએ, હિન્દુમાં જ ભાગલા ના પાડવા જોઈએ. ખોડલધામ ટ્રસ્ટી નરેશ પટેલના વક્તવ્ય બન્યા ચર્ચાના કેન્દ્ર, કહ્યું પટેલ સમાજ બહોળો અને ભોળો છે, સમાજનો ખોટી રીતે ફાયદો ઉઠાવવામાં આવે છે, જરૂર પડે તો સમગ્ર સમાજે એક થવું જોઈએ. નરેશ પટેલે કહ્યું યુવાનો મૂછો રાખે છે તો જરૂર પડે ત્યાં ઉપયોગ પણ કરી લેવો, 5 સામે 50 હોય તો હટી જવું પડે છે, સમાજ માટે એક થાવ, ઝઘડો કરવા નહીં. ઉમિયાધામ સિદ્ધસરમાં મા ઉમિયાના પ્રાગટ્યના 125 વર્ષની ઉજવણી, રાજ્યના વિવિધ શહેરોમાંથી 2000થી વધુ કારની રેલી સિદ્ધસર પહોંચી, અમદાવાદથી 500થી વધુ કારની રેલી ઉમિયાધામ સિદ્ધસર પહોંચી. નર્મદાના રાજપીપળામાં શૌર્ય જાગરણ યાત્રાનું પ્રસ્થાન, રાજપીપળા હરસિદ્ધિ માતાજી મંદિરથી નીકળી યાત્રા, પોલીસ બંદોબસ્ત સાથે શહેરમાં ફરશે યાત્રા, પોલીસ દ્વારા 2 ડ્રોનથી આકાશી વોચ રાખવામાં આવશે. તહેવારો નજીક આવતા જ મોંઘવારીમાં કમરતોડ વધારો, કોમર્શિયલ એલપીજી સિલિન્ડરમાં 209 રૂપિયાનો વધારો, કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો નવો ભાવ 1731 રૂપિયા, ગત સપ્ટેમ્બર માસમાં જ 157 રૂપિયાનો ભાવ વધારો કરાયો હતો. સાબરમતી રિવરફ્રન્ટમાં કાયાકિંગ રેસનું આયોજન, ઓલિમ્પિકને ધ્યાને લઈને પ્રથમ વખત અમદાવાદમાં યોજાવા જઈ રહી છે રેસ, સરદાર બ્રિજ અને આંબેડકર બ્રિજ વચ્ચે યોજાશે રેસ. સુરતના કિમ ગામમાં યુવકનું હાર્ટ એટેકથી મોત, અંકલેશ્વરમાં નોકરી પર ફરજ દરમિયાન એટેક આવ્યો, અંકુર કોડિયા નામના 35 વર્ષીય યુવકનું મોત. દાહોદમાં થિયેટર કલાકારનું હાર્ટ એટેકથી મોત, 39 વર્ષીય ભાસ્કર ભોજકનું હાર્ટ એટેકથી મોત, અચાનક હુમલો આવતા હોસ્પિટલ ખસેડાયા હતા, મુંબઈમાં હોસ્પિટલમાં તબીબોએ મૃત જાહેર કર્યા. મોરબીના હળવદના સાપડકા ગામે ગરમ પાણીમાં પડતા 2.5 વર્ષના બાળકનું મોત, ચૂલા પર ગરમ પાણી થતું હતું તેમાં બાળક પડ્યું, 2 દિવસ સારવાર બાદ બાળકનું મૃત્યુ થયું. સુરતમાં 13 વર્ષીય કિશોરી સાથે દુષ્કર્મ, સોશિયલ મીડિયા પર મિત્રતા કેળવી કિશોરી સાથે દુષ્કર્મ, દુષ્કર્મનો વિડીયો બનાવીને અન્ય મિત્રએ બ્લેકમેલ કરીને દુષ્કર્મનો પ્રયાસ કર્યો. સુરતમાં નકલી અંડરકવર એજન્ટ બની ખેલ પાડ્યો, ગોપાલ દેસાઈએ G20 ટેન્ડર નીકળ્યું છે કહી સંચાલકો પાસે પૈસા પડાવ્યા, કમિશનના નામે ગોપાલ દેસાઈએ રૂપિયા પડાવ્યા, મોટા લોકો સાથે ફોટો પડાવી રોફ જમાવતો. અમદાવાદ બોડકદેવ પોલીસે દારૂની મહેફિલ ઝડપી, વિશ્વાસ પ્લેટિનમ 1માં રેડ કરી 7 નબેરાઓની પોલીસે ધરપકડ કરી, દારૂની ખાલી 2 બોટલ, 11 મોબાઈલ અને 3 વાહનો જપ્ત કર્યા, કુલ 2,26,000નો મુદ્દામાલ જપ્ત કર્યો. ધોરાજીના પીપળિયા ગામે યુવકને માર માર્યો, બુલાચાલીબા ટોળાએ યુવકને માર માર્યો, ગામના જીતેન્દ્ર ચૌહાણને લોકોએ માર માર્યો. બનાસકાંઠામાં રીલ્સ બનાવનાર યુવકોની અટકાયત, જોખમી રીલ્સ બનાવનાર બંને યુવકોની અટકાયત, થરાદ સંચોર હાઈવે પર કાર પર બેસી બનાવી હતી જોખમી રીલ, બંને યુવકને ઝડપી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી. નવસારીમાં દાંડીના દરિયા કિનારે પ્રેમી પંખેડા પાસે તોડ કરતો યુવાન ઝડપાયો, નકલી પોલીસ બની ક્રાઇમ બ્રાન્ચના અધિકારીની ઓળખ આપી પૈસા પડાવતો યુવાન ઝડપાયો, વિજલપુરના યુવાનને હોમગાર્ડે ઝડપી પાડ્યો. મહેસાણાના કડીમાંથી ઝડપાયો ડુપ્લિકેટ ખાદ્ય તેલ, તિરુપતિ બ્રાન્ડનો ડુપ્લિકેટ તેલનો જથ્થો ઝડપાયો, અંબાજી કિરાણા સ્ટોરમાંથી 4 અને રાંદલ કૃપા ટ્રેડિંગમાંથી 19 ડુપ્લિકેટ ડબ્બા મળ્યા, રાજેશ પટેલ, વિનુ પટેલ નામના વેપારીઓ સામે કોપીરાઇટનો ગુનો. ગીર સોમનાથમાં ભૂમાફિયા બન્યા બેફામ, પ્રતિબંધિત જંગલ વિસ્તારમાં ગેરકાયદે ખનનનો પર્દાફાશ, સુત્રાપાડા રાઉન્ડની કણજોતર બીટમાં થતી હતી માટી ચોરી, વન વિભાગે ફરાર આરોપીને ઝડપવાની તજવીજ હાથ ધરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં કર્યું શ્રમદાન, પીએમ મોદીની દેશવાસીઓને 1 કલાક શ્રમદાનની અપીલ, પ્રધાનમંત્રીએ શ્રમદાનનો વિડીયો કર્યો શેર. મહાત્મા ગાંધીને સ્વચ્છ ભારતની સ્વચ્છાંજલિ, રાણીપમાં સ્વચ્છતા અભિયાનમાં જોડાયા અમિત શાહ, દેશભરમાં સ્વચ્છતા માટે પ્રધાનમંત્રીએ કર્યું છે સૂચન. અમદાવાદના ઘાટલોડિયામાં સીએમ ભૂપેન્દ્ર પટેલે શ્રમદાન કર્યું, સ્વચ્છતા માટે પીએમ મોદીએ કરી છે અપીલ, પદાધિકારી અને ભાજપ આગેવાનો જોડાયા અભિયાનમાં.
गांधीनगर विधानसभा संकुल परिसर में विधानसभा अध्यक्ष शंकर चौधरीए श्रमदान कर्यू। विधानसभा परिसर में आवेली गांधीजीनी प्रतिमाने पण पाणीथी साफ करी। अध्यक्ष साथे विधानसभा सचिव डीएम पटेल पण जोड़ाया। आजथी देशभरमां स्वच्छता भारत मिशन की उजवणी। पीएम मोदी ने देशवासियों ने एक कलाक श्रमदान की अपील। सूरत में प्रदेश अध्यक्ष सी आर पाटिल श्रमदान। नावडीना ओवारे श्रमदान कर्यु सी आर पाटिल। कलोल होमगार्ड यूनिटी तालुका पंचायत में स्वच्छता अभियान में श्रमदान कार्यक्रम योजो। स्वच्छता अभियान कार्यक्रम में अधिकारी सहित मोटी संख्या में महिला और पुरुष सभ्य हाजर रहा था। सुरेन्द्रनगर में धारासभ्य कलेक्टर और पालिका प्रमुख सहित नेताओं श्रमदान कर्यु। एक साथ शहर में 100 जगह पर स्वच्छता हाथ धरवामां आवी। अमदावाद सहित राज्यभर में स्वच्छता दिवस की उजवणी। पीएम ऑफिस पीएफ ऑफिस योजायेल स्वच्छता अभियान में कमिश्नर सहित अधिकारी जोड़ाया था। रेलवे प्रशासनु श्रमदान अभियान। केंद्रीय रेलवे मंत्री अश्विनी कुमार वैष्णवे भारतीय रेलवे में 14 मिनिट मिरेकल नो नवो अभिगम शुरू कर्यो। साबरमती रेलवे स्टेशन पर वंदे भारत ट्रेन की सफाई झुंबेश। पोरबंदर चौपाटी ग्राउंड में हजारों लोग स्वच्छता अभियान में जोड़ाया। एनसीसी सामाजिक संस्थाओं ने छात्रों 26 जगह स्वच्छता अभियान कर्यु। राजस्थान विधानसभा चूंटणी निष्पक्ष रीते करवा चूंटणी पंच तैयार। मुख्य चूंटणी कमिश्नरे तमाम जिल्लाना एसपी कलेक्टर और राजनैतिक पार्टियों साथ बैठक करी। ड्रग्स और दारू पर सख्त प्रतिबंध लगावायो। भोपाल में एयरफोर्स हेलिकॉप्टर इमरजेंसी लैंडिंग। टेक्निकल खामी ने कारण भोपाल शहर से 60 किलोमीटर डुंगरिया गामना खेतर में लैंडिंग करावायु। हेलिकॉप्टर में लैंडिंग समय 6 जवान हता सामेल। जूनी पेंशन योजना की सरकारी कर्मचारी आक्रमक। देशभर में कर्मचारी दिल्ली पहुंचा। रामलीला मैदान में कर्मचारी जमावड़ो। कर्मचारी जूनी पेंशन योजना शुरू करने करे रहा है मांग। भारत सूर्य मिशन आदित्य L1 ने 9.2 लाख किलोमीटर अंतर काप्या बाद पृथ्वी प्रभाव क्षेत्र ने छोड़ी दीधु। इसरोए कहू कि मार्स ऑर्बिटर मिशन पछी आ बीजी वक्त है जारे भारते पृथ्वी प्रभाव क्षेत्र की बहार अवकाशयान मोकल्यू। मणिपुर हिंसा पाछळ खालिस्तानी आतंकीओनो हाथ। कैनेडामां आतंकवादी पन्नू साथे कुकी नेताओनी बैठक। मणिपुरमां आतंकवादीओने करोड़ोनुं फंडिंग कर्युं हतुं। गुप्तचर एजेंसीओने पुरावा मळ्या छे के कैनेडामां निचरनी हत्या बाद कुकी समुदायना एक नेता आतंकवादी गुरु पंतवंत सिंह पन्नू साथे बैठक करी हती। भारत और अमेरिका सेना गात्रो थ्रीजवती ठंडी में युद्धाभ्यास। 2023 कवायत भागरूपे भारतीय अमेरिकन सेनाए अलास्का में युद्धाभ्यास कर्यो। तमिलनाडु कुन्नूर में मोटी बस दुर्घटना। पर्यटकों ने लेने जती बस खीण में खाबके। बस में सवार 8 मुसाफरों की मौत। राज्य में आज मध्यम वरसाद की आगाही। गाजवीज और भारे पवन साथ वरसाद की आगाही। उत्तर गुजरात और दक्षिण गुजरात में मध्यम वरसाद की आगाही। सौराष्ट्र के केटलाक भागों में हलवा वरसाद की आगाही। बनासकांठा साबरकांठा नर्मदा छोटा उदयपुर में मध्यम वरसाद की आगाही। सूरत वलसाड नवसारी तापी डांग में मध्यम वरसाद की आगाही। जूनागढ़ अमरेली भावनगर गीर सोमनाथ में हलवा वरसाद की आगाही। तेरे वरसादी ट्रफ ना कारण वरसाद की आगाही करवामां आवी। हवामान निष्णात अंबालाल पटेल की आगाही। नवरात्रि और क्रिकेट में वरसाद उद्विग्न बने तेवा एंधाण। अरबी समुद्र में एक लो प्रेशर सिस्टम बनी है। लो प्रेशर 12 ऑक्टोबर सुधी भीषण चक्रवात में फेरवाशे। लो प्रेशर सिस्टम में 12-20 ऑक्टोबर वरसाद की आगाही। मुंबई और दक्षिण गुजरात में भारी वरसाद की आगाही। सूरत वलसाड नवसारी में अति भारी वरसाद की संभावना। तापी डांग छोटा उदयपुर में अति भारी वरसाद की आगाही। दक्षिण सौराष्ट्र में अति भारे वरसाद की आगाही। गीर सोमनाथ जूनागढ़ अमरेली में अति भारे वरसाद की आगाही। अमदावाद और गांधीनगर में नोंधाशे वरसाद। वधु एक वावाझोडुं बंगाल की खाड़ी में सर्जाशे। देश में 4 वर्ष पछी अलनीनो ने कारण 6% ओछो वरसाद पड़ो। 5 दायका में पूर की घटनाओं 4 गणी वधी। आ वखते ठंडी दिवसों ओछा रही शके छे। देशना उत्तर पश्चिम भाग में चौमासाए विदाय लीधी। आ विदाय 25 सप्टेम्बर थी शुरू थी थी और 30 सप्टेम्बर सुधी में समग्र पंजाब हरियाणा दिल्ली साथ जम्मू कश्मीर हिमाचल उत्तराखंड उत्तर प्रदेश मध्य प्रदेश और राजस्थान में चौमासाए विदाय लीधी। देश में चौमासा वरसाद ने कारण पूर की घटनाओं 4 गणी वधी। 1970 थी 2004 वच्चे दर वर्षे सरेराश 3 गंभीर पूर आया था। परंतु 2005 पछी वार्षिक सरेराश 11 पूर आया जेना कारण पाक ने असर थवानी संभावना।
આસામના ગુવાહાટી શહેરમાં ભારે વરસાદ વરસ્યો. શહેરના મોટા ભાગના વિસ્તારમાં પાણી ભરાયા. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી. ચીન સમર્થક મુઇઝુએ માલવાદીમાં રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા. ભારત તરફી સોહિલને હરાવ્યા. મોહમ્મદ મુઇઝુએ ચૂંટણીમાં પોતાના પ્રતિસ્પર્ધી ઇબ્રાહિમ મોહમ્મદ સોહિલને 18,000 મતોથી હરાવ્યા. ચૂંટણીમાં 53% મત મળ્યા. આતંકવાદીઓ સામે પીએકે લાચાર. બે દિવસ પછી પણ આત્મઘાતી હુમલાના માસ્ટરમાઇન્ડ નથી શોધી શક્યા. હવે રો પર આક્ષેપ. પાકિસ્તાનના ગૃહમંત્રી સરફરાઝ મુફ્તીએ દાવો કર્યો કે આત્મઘાતી હુમલામાં ભારતની રો સામેલ હતી. વોશિંગ્ટનમાં વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કલર્સ ઓફ ઇન્ડિયા કાર્યક્રમમાં ગાંધી બાપુના કર્યા વખાણ. કહ્યું ગાંધીજી ભાવના કોઈ પણ પાછળ ન છોડવાની હતી અને ભારત અને દુનિયામાં તે જ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અફઘાન દૂતાવાસે આજથી ભારતમાં તેનું કામકાજ બંધ કર્યું. રાજધાની નવી દિલ્હીમાં સ્થિત અફઘાન દૂતાવાસે નિવેદનમાં કહ્યું કે અમને આ માહિતી આપતા દુઃખ થાય છે. ભારત સરકાર તરફથી સમર્થન અને સંસાધનોના અભાવને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સ્કોટલેન્ડમાં ભારતીય હાઈકમિશનર સાથે દુર્વ્યવહાર. ભારતીય હાઈકમિશનરે કહ્યું કે 3 લોકોએ હાઈકમિશનરને ગુરુદ્વારામાં પ્રવેશતા અટકાવ્યા. તેમની કારનો દરવાજો ખોલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેને ધમકી આપવામાં આવી હતી અને દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. ગ્લાસ્ગો ગુરુદ્વારાએ સ્કોટલેન્ડમાં ભારતીય હાઈકમિશનર વિક્રમ દોરાઈસ્વામીને ગુરુદ્વારાની મુલાકાત લેવાથી રોકવા સામે વાંધો વ્યક્ત કર્યો. ગ્લાસ્ગો ગુરુદ્વારાએ આ ઘટનાની સખત નિંદા કરી. અમેરિકાના સેન્ટ્રલ ઇલિનોઇઝમાં ઝેરી પદાર્થ લઈને જતો ટ્રક પલટી જતા 5 લોકોના મોત નિપજ્યા. અન્ય 5 લોકો ઘાયલ થયા. ટ્રકમાંથી ઝેરી પદાર્થ લીક થયો હતો, જેના કારણે આસપાસના વિસ્તારના રહેવાસીઓને સ્થળાંતર કરવામાં આવ્યું હતું. એશિયન ગેમ્સમાં અત્યાર સુધીમાં આજે ભારતને 1 સુવર્ણ અને 2 સિલ્વર મળ્યો. મેડલની કુલ સંખ્યા 41 પર પહોંચી. 11 ગોલ્ડ, 16 સિલ્વર અને 14 કાંસ્ય સહિત ભારતને અત્યાર સુધીમાં 41 મેડલ જીત્યા. એશિયન ગેમ્સનો આજે 8મો દિવસ. ભારતને એશિયન ગેમ્સના પ્રથમ દિવસે 5, બીજા દિવસે 6, ત્રીજા દિવસે 3 અને ચોથા દિવસે 8, પાંચમા દિવસે 3, છઠ્ઠા દિવસે 8, સાતમા દિવસે 5 મેડલ આવ્યા. આજે ભારત મેડલની અડધી સદી પૂરી કરી શકે છે. મેન્સ સ્ટ્રીપ ટીમમાં ભારતે ગોલ્ડ મેડલ જીત્યો. કિનાન ચેન્નાઈ, જોરાવર સિંઘ અને પૃથ્વીરાજ ડોન્ડીમાને 361નો સ્કોર કર્યો. સુવર્ણચંદ્રક જીત્યો. એશિયન ગેમ્સમાં ટ્રેપ શૂટિંગમાં ટીમનો આ સર્વોચ્ચ સ્કોર. દેશને શૂટિંગમાં વધુ એક મેડલ મળ્યો. મહિલા ટ્રેપ ટીમે સિલ્વર મેડલ જીત્યો. મનીષા કેર, રાજેશ્વરી કુમારી અને પ્રીતિ રજકે 337 સ્કોર બનાવ્યો. ચીનની ટીમે 355નો સ્કોર કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. પ્રથમ વખત મહિલા ગોલ્ફરને મેડલ મળ્યો. આજે દેશને ગોલ્ફરમાં પહેલો મેડલ મળ્યો. અદિતિ અશોકે સિલ્વર મેડલ જીત્યો. થાઇલેન્ડની એપિરિયામાં યુબોલે છેલ્લા દિવસે શાનદાર પ્રદર્શન બતાવ્યું હતું. ગોલ્ડ મેડલ જીત્યો હતો. પ્રથમ મહિલા ગોલ્ફરને પણ મેડલ મળ્યો હતો. મહેન્દ્રસિંહ ધોનીએ ટેનિસ કોર્ટમાં બતાવ્યો પોતાનો જાદુ. માર્યા જોરદાર શોટ. ચાહકોને આ વિડીયો પસંદ આવ્યો. આ વિડીયો જોયા બાદ ફેન્સ પણ ધોનીની ફિટનેસના વખાણ કરી રહ્યા છે. ત્યારે થોડા દિવસ પહેલા ધોનીનો એક વિડીયો સામે આવ્યો હતો, જેમાં તે જીમમાં સખત મહેનત કરી રહ્યો હતો. તેની અસર તેના શરીર પર જોવા મળી. 19મી એશિયન ગેમ્સ પર એથ્લીટ નીરજ ચોપડાએ કહ્યું, અહીં આવીને ખૂબ જ સારું લાગે છે. ખૂબ જ સકારાત્મક વાતાવરણ, દરેકને મળીને આનંદ. ગત વર્ષે યોજાયેલા એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીત્યો હતો. હવે ફરીથી ગોલ્ડ જીતવાની આશા વ્યક્ત કરી. પાકિસ્તાની ક્રિકેટ ટીમને નહીં મળે ભાવતું ભોજન. ખેલાડીઓને કોઈપણ હોટલમાં બીફ નહીં મળે. પાકિસ્તાની ક્રિકેટ ટીમ માટે ખાસ ભોજનની વ્યવસ્થા કરાઈ છે. ટીમના ડાયટ ચાર્ટમાં ગ્રીલ લેમ્પ ચોપ્સ, મટન કરી, ખૂબ જ લોકપ્રિય બટર ચિકન અને ગ્રીલ્ડ ફિશનો સમાવેશ. પ્રભાસની સાલાર ફિલ્મ 22 ડિસેમ્બરના રોજ રિલીઝ થશે. સારાલની ટક્કર શાહરૂખ ખાનની ડિંકી સાથે થશે. આ ફિલ્મમાં પ્રભાસ સાથે અમિતાભ બચ્ચન, કમલ હસન અને દીપિકા પાદુકોણ પણ કામ કરી રહ્યા છે. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીને ત્યાં બીજું પારણું બંધાશે. અનુષ્કા બીજી વખત પ્રેગ્નન્ટ. બીજા સંતાનના જન્મ બાબતે તેઓ પહેલાની માફક જ થોડા સમય પછી ઘોષણા કરશે. અભિનેત્રી અનુષ્કા હાલ જાહેરમાં જોવા નથી મળતી. પોસ્ટ પાયલટના અવતારમાં નજરે પડી કંગના રાનૌત. કંગના રાનૌત તેજસનું ટીઝર 2 ઓક્ટોબરે
રિલીઝ થશે કંગના રાનોત અપકમિંગ ફિલ્મ તેજસને રિલીઝ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર. આ ફિલ્મમાં કંગના રાનોત પહેલીવાર એરફોર્સ પાયલોટના રોલમાં જોવા મળશે. પેરિસ ફેશન વીક માટે દીકરી આરાધ્યા સાથે ઐશ્વર્યા પેરિસ જવા માટે રવાના થઈ. ઐશ્વર્યા દીકરીને સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી. વિડીયોમાં ઐશ્વર્યા બ્લેક લુકમાં જોવા મળી. એમએસ ધોનીની રિલીઝને થયા 7 વર્ષ. આ અવસર પર દિશા પટનીએ એક પોસ્ટ શેર કરીને અભિનેતાને યાદ કર્યું. દિશા પટનીએ પોતાની એક્ટિંગ કેરિયરની શરૂઆત ફિલ્મ એમએસ ધોનીથી કરી હતી. આ ફિલ્મમાં તેનો રોલ ઘણો પસંદ કરવામાં આવ્યો હતો. સુશાંત સિંહ રાજપૂતને પણ યાદ કર્યો. ફિલ્મમેકર વિવેક અગ્નિહોત્રીએ આલિયા ભટ્ટની પ્રશંસા કરી. કહ્યું કે તે પોતાની જાતને ખૂબ જ પરિપક્વતા સાથે સંભાળે છે. આલિયાના કામથી ખુશ છું. એક અભિનેત્રી તરીકે ઘણી બદલાઈ. વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના વચ્ચે ગાઢ દોસ્તી. થોડા મહિનાઓથી તેઓ ડેટિંગ કરી રહ્યા હોવાની પણ ચર્ચા. હાલમાં જ રશ્મિકા મંદાનાની આવનારી ફિલ્મનું ટીઝર રિલીઝ થતાં જ વિજય દેવરકોંડાએ તેને સોશિયલ મીડિયા પર શુભેચ્છા આપી હતી.